भूजनी अक्षर रेसिडेंसी में वारंवारना वीज धांधिया थी रहेवासीओ त्राहિમામ। भूजनी अक्षर रेसिडेंसीमां छेल्ला बे वर्षथी वीज धांधिया जोवा मळे छे, जेना कारणे रहेवासीओ त्राहિમામ पुकारी उठ्या छे। ज्यारे पण रहेवासीओ द्वारा बीजीवीसीएल ने जाण करवामां आवे छे त्यारे फ्यूज उड़ी गयो छे, हमणा लाइट आवशे तेवा खोटा आश्वासन आपी देवामां आवे छे, तेथी रहेवासीओमां रोष व्याप्यो छे। आ अंगे एडवोकेट डी एच गोहिल तथा अन्य रहेवासीओए भूज पीजीवीसीएल ना मुख्य इंजीनियर समक्ष रजूआत करता जणाव्युं हतुं के अक्षर रेसिडेंसी में 1500 नी वस्ती छे अने आ विस्तार झड़पथी विकास पामी रह्यो छे, त्यारे आ बे वर्षथी वीज समस्याना पगले रहेवासीओ त्राहિમામ पुकारी उठ्या छे। अठवाडियामां सड़ंग 4 दिवस सुधी एक पण वार लाइट नहीं गई होय तेवुं भाग्ये ज बने छे। लाइट गया बाद लांबा समय सुधी परत आवती नथी। वारंवार वीज समस्याने कारणे टीवी, फ्रीज, कम्प्यूटर सहितना वीज उपकरणोने भारे नुकसानी थाय छे। ज्यारे फरियाद करवामां आवे फ्यूज उड़ी गया छे, हमणां ज लाइट आवशे तेवा खोटा आश्वासन आपवामां आवे छे। आसपासना विस्तारमां रूड लाइटनी पण व्यवस्था न होवाथी आ विस्तार तस्करोना निशान पर आवे तेवी शक्यता पण सेवाई रही छे। तारीख 25/5/2023 ना दिवस दरमियान 20 थी वधु वार वीज पुरवठो खोरवाई गयो हतो, जेना कारणे वीज उपकरणों ने भारे असर थई हती। अक्षर रेसिडेंसी आगळ आवता बाबूनगर कोड़की पुलिया सुधीना विस्तारमां रात्रे अंधारपट रहे छे, जेनो लाभ असामाजिक तत्वो उठावी रह्या छे। आ उपरांत बोरना पाणी तेमज मोबाइल नेटवर्कनी पण समस्या छे, जे मामले पण अनेक रजूआतो करवामां आवी होवा छतां पण पगला लेवामां आव्या नथી, તેથી આ સમસ્યાઓનો ઉકેલ ત્વરિત લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ એડવોકેટ ધવલ ગોહિલ છે। અમે અક્ષર રેસિડેન્સીમાં રહીએ છીએ। છેલ્લા 2 વર્ષથી અહીંયા લાઇટની નેટવર્કની સમસ્યા બહુ છે। લાઇટ આવે ને હાલી જાય, આખા દિવસમાં લગભગ 6-8 વાર લાઇટ જાય છે, ને જીબીમાં ફોન કરી તો એમના કર્મચારીઓ ફોન ઉપાડતા નથી, રિસીવ નથી કરતા, અને ખાલી આશ્વાસન દે છે। લગભગ 11 ઓગસ્ટ 2022માં અરજી આપી હતી અમે, ત્યારથી આશ્વાસન જ લઈ છીએ। પછી એપ્રિલમાં અમને લેખિતમાં જવાબ પણ આપ્યો છે કે 30 દિવસની અંદર સમસ્યા નિકાલ થઈ જશે, પણ આજે એને 2 મહિના ઉપર થયો છે ને હજી કહે છે કે ભાઈ ઓગસ્ટના એન્ડ સુધી પણ નક્કી નહીં એમ થઈ શકે, અત્યારે અમારું કામગીરી ચાલુ છે, એટલે આજે અમે સોસાયટીવાળા બધે રજૂઆત કરવા આવ્યા છીએ રૂબરૂ। આજે સાહેબ નથી પણ એક મેડમ મળ્યા છે, એમણે કીધું છે કે તમારી સમસ્યાનો અમે પર્સનલી જોઈ લેશું ને નિકાલ કરી દઈશું। લાઇટ જે છે એ આવે ને હાલી જાય ને એના કારણે અમે નથી ટીવી ચાલુ કરી શકતા કે ફ્રીજનો કે કાંઈ ઉપયોગ નથી થતો, જે કાંઈ છે એ પંખાનો ને એવી રીતના ઉપયોગ થાય છે। સોસાયટીમાં આમ રહેવા લાયક છે ને એમ મજા નથી આવતી એવી રીતે, કારણ કે ઇન્વર્ટર પણ એમ કહો ને કે 6 કલાકમાં ઇન્વર્ટરે પૂરો થઈ જાય, ક્યારેક ક્યારેક 6-6 કલાક લાઇટ નથી હોતી એમ, એટલે એ સમસ્યાથી અમે ઘણા ટાઈમથી જજુમીએ છીએ, પણ કાંઈ નિરાકરણ થયો નથી। કેટલી અધિકારીઓને રજૂઆત કરી, ઘણી કચેરીમાં ધક્કા ખાધા પણ નથી કાંઈ થતો। એ નાયબ કાર્યપાલક ઇન્જિનિયર છે, મારા પાસે એની કોપી છે। નાયબ ઇન્જિનિયર ભુજ ગ્રામ્ય પેટા વિભાગ કચેરી પીજીવીસીએલ, એમણે મને આપ્યો છે 25/4/2023ના, એના પછી પણ અમે રૂબરૂ મળવા હતા કે સાહેબ તમારો આ પત્ર છે એના અનુસંધાને તમે શું કર્યો એમ, તો એ કે હજી ઓગસ્ટ છે ને એ કે તોફાન આવી ગયો માથે, હવે તોફાન તો અમે કીધું સાહેબ હજી 20-25 દિવસ થયા છે, એના પહેલાં અમે 8-9 મહિના પહેલાં રજૂઆત કરી છે, પણ હજી સુધી કાંઈનો નિકાલ નથી થયો, તો એ સમસ્યા લગભગ અમે લેવા ગયા ત્યારથી 2 વર્ષથી છે સમસ્યા, લગભગ સમજો ને 2020 આજે 23 સાલે છે, એટલે 2-3 વર્ષ થવા આવે। હમણાં જ અમે જોઈન્ટ MD બેન છે પ્રીતિબેન, એમને મળીને આવ્યા છીએ, એમણે કીધું કે આ સમસ્યાનો નિકાલ ટૂંક સમયમાં જ કરી આપશું, એમણે પર્સનલી વાતમાં ઇન્ટરેસ્ટ લીધો છે, એટલે અમને એમ લાગે છે કે હવે કદાચ અમારી પરેશાની સોલ્વ થઈ જશે। સમજો ને ફ્રીજ કે ટીવી કે એ તો સમજો સ્ટેબિલાઇઝર વગર એમ ઉપયોગ ન કરી શકીએ એવી રીતનો કામકાજ છે, ને 2-3 વાર મારા પોતાના પર્સનલ એવી રીતના ટીવી ને ઉપકરણ ખરાબ થઈ ગયા જેવો બન્યો છે, આખી કોલોનીની છે, આખી કોલોનીમાં લગભગ ઘર સમજો ને 200ની આસપાસ છે ને 1000-1500 જેવી વસ્તી હશે ત્યાં।